નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે આજે આંબાની અંદર જે નવીનીકરણ મજબૂરીથી ખેડૂતોને અત્યારે જે કરવું પડે છે, તો આપણે પદ્ધતિસરનું જ્યારે નવીનીકરણ કરવાનું હોય તેના કરતાં ઘણી બધી સાવધાની છે એ અત્યારે વાવાઝોડાને લીધે જે નુકસાની થઈ તેની અંદર નવીનીકરણ કરવાનું હોય તેમાં ઘણી બધી કાળજી છે આપણે રાખવાની હોય છે. હવે નવીનીકરણની અંદર આપણે જે કોઈ પણ ડાળ વાવાઝોડાના લીધે તૂટી ગઈ હોય તેને આપણે વ્યવસ્થિત રીતના અંદર કટ કરવાની હોય છે. એટલે કટ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે કટિંગ દરમિયાન એને જો આપણે થોડો કટિંગની અંદર સ્લોપ આપીએ તો વરસાદનું જે પાણી છે એ પાણી તેના ઉપર પડે એટલે નીચે આવી જાય. ઉપરાંત કટિંગ થયેલા ભાગની ઉપર ફૂગજન્ય રોગ અને અન્ય કોઈ ઘણી બધી જીવાત છે આવવાની સંભાવનાઓ વધી જતી હોય, એટલે આ પ્રકારના રોગ ન આવે એટલા માટે ઘણી બધી ભલામણો છે. એ ભલામણની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ ભલામણ છે મોરથૂથું અને ચૂનો બંને મિક્સ કરીને જે બોર્ડેક્સ મિક્સચર બનાવવામાં આવે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પરંતુ હવે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, આપણે ચૂનો અને મોરથૂથુંના ઉપયોગથી આપણે બોર્ડેક્સ મિક્સચર બનાવીએ અને આના ઉપર આપણે લગાડીએ અને તુરંત વરસાદ થઈ જાય તો એ ચૂનો અને મોરથૂથું છે એ ધોવાઈ જાય. એટલે આપણે અન્ય કોઈ પણ વિકલ્પ ઉપર વિચાર કરવો પડે અને અન્ય વિકલ્પની જ્યારે આપણે વિચાર કરીએ તો સારામાં સારો ફૂગનાશક તરીકેનો કોઈ વિકલ્પ આપણી પાસે હોય તો તે બ્લુ કોપરનો વિકલ્પ છે. એટલે બ્લુ કોપર આપણે 15 લિટરના પંપની અંદર 100 થી 125 ગ્રામ રાખી અને જ્યાં કટિંગ થયેલો ભાગ છે ત્યાં વ્યવસ્થિત રીતે સ્પ્રે કરી દેવામાં આવે તો ફૂગજન્ય રોગ છે એ અંદરથી પ્રવેશ ન કરે. હવે ઘણા બધા ખેડૂતો પોતાના કોઠાહુજ અને પોતાના તર્કને આધારે ઘણા બધા અખતરા પણ કરતા હોય છે અને આ અખતરાની અંદર ઘણા બધા આપણા વિસ્તારના ખેડૂતો કટિંગ થયેલા ભાગની ઉપર ફેવિકોલ લગાડે છે અને વાર્નિશ લગાડે છે. હવે વાર્નિશ અને ફેવિકોલ લગાડવા પાછળ ખેડૂતનો તર્ક એ હોય છે કે ભાઈ વાર્નિશ આપણે ઉપર લગાડી દઈએ એટલે લાકડું છે એ સડવાની પ્રક્રિયા, લાકડાની અંદર સડવાની પ્રક્રિયા ન થાય. પરંતુ વાર્નિશ અને ફેવિકોલ લગાડવાની કોઈ ભલામણ યુનિવર્સિટી કે કોઈ કૃષિ તજજ્ઞ દ્વારા થયેલી નથી. હવે આપણે વાર્નિશ લગાડીએ તો મુખ્ય સમસ્યા શું થાય તેની જો આપણે વાત કરીએ તો આપણે જ્યારે આંબાનું વૃક્ષનું જ્યાં પણ કટિંગ થાય ત્યાં કુદરત જ પોતાની વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી ગુંદર જેવો ચીકણો પદાર્થ છે એ નીકળતો હોય અને જ્યાંથી ગુંદર જેવો ચીકણો પદાર્થ નીકળે છે ત્યાંથી જ કોઈ પણ ફૂગ કે કોઈ પણ અન્ય રોગ છે એના જીવાણુઓ છે પ્રવેશ કરે. હવે જ્યાંથી જીવાણુઓ પ્રવેશ કરવાના છે એ પ્રવેશ દ્વારને બંધ કરવાનું કામ છે એ કુદરત કરે છે. કઈ રીતે? તો કે ગુંદર છે એ આપણે જોઈ શકીએ છીએ કે આવે છે. તો હવે આપણે વાર્નિશ કે ફેવિકોલ જ્યારે લગાડીએ તો ગુંદર ફળની બહાર નીકળવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા ઉપર પણ વિપરીત અસર થાય અને પરિણામે ફળની અંદરની બાજુ રોગ પેદા થવાની સંભાવના વધી જાય. એટલે ભલામણ મુજબની જ દવાનો આપણે ઉપયોગ છે કરવો જોઈએ અને ભલામણ મુજબની દવાની વાત કરીએ તો બ્લુ કોપરનો જ ઉપયોગ કરવો જોઈએ. ફેવિકોલ અને વાર્નિશ કટિંગ થયેલા ભાગ ઉપર આપણે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ લગાડવું જોઈએ નહીં. તદુપરાંત નાળિયેરીના પાકને પણ ઘણું બધું નુકસાન થયેલું છે અને જ્યાં નાળિયેરીનું વાવેતર હતું ત્યાં ફરીથી ખેડૂતો નાળિયેરીનું વાવેતર પણ કરી રહ્યા છે. એટલે આ બગીચાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ બગીચો વાતાવરણના લીધે આમાંથી 90 થી 95% નાળિયેરી છે તેને નુકસાન થયેલું છે. પરંતુ આજે વાવાઝોડાના 20 દિવસ પછી જ ખેડૂત દ્વારા નવા રોપનું વાવેતર પણ આ ખેતરની અંદર થઈ ચૂક્યું છે. હવે આ વાવેતરની અંદર હવે મુખ્ય શું ધ્યાન રાખવું તેની જો આપણે વાત કરીએ તો નાળિયેરીનું 95% જેટલું જ્યારે નુકસાન થઈ ગયેલું છે પરંતુ તેના મૂળ છે એ જમીન વિસ્તારની અંદર જ પથરાયેલા હોય છે. હવે જમીનમાં રહેલા મૂળ કોહવાણની પ્રક્રિયા કરશે. હવે વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે જ્યારે કોઈ પણ કોહવાણની પ્રક્રિયા થતી હોય ત્યારે જમીનમાં રહેલા કે આજુબાજુમાં રહેલો નાઇટ્રોજન છે તે શરૂઆતના સમયની અંદર જરૂર છે એ કોહવાણની પ્રક્રિયા દરમિયાન પડે અને ત્યાર પછી છે ફરીથી કોહવાણના છેલ્લા સમય દરમિયાન નાઇટ્રોજન છે છૂટો પણ થતો હોય. પરંતુ શરૂઆતના દિવસોમાં જ્યારે નાઇટ્રોજન છે એ પુષ્કળ પ્રમાણમાં જમીનમાંથી કોહવાણની પ્રક્રિયા મૂળ જે છે તે કરશે ત્યાં તે દરમિયાન નાઇટ્રોજન લેશે તો નવું જે વાવેતર છે તેને કદાચ નાઇટ્રોજનની ઉણપ છે થવાની સંભાવનાઓ પણ રહેતી હોય.
હવે નવા પાકને નાઇટ્રોજનની ઉણપ ન રહે અને કુદરતી રીતે નાઇટ્રોજન છે એ આ નવા પાકને મળતો રહે એ પ્રક્રિયાના ભાગ રૂપે ખેડૂતોએ 2.5 વીઘાની અંદર 1 લીટર એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા જ્યારે જમીનની અંદર ભેજ હોય ત્યારે ફરજિયાતપણે આપી દેવા જોઈએ ઉપરાંત દેશી ગાયના છાણની અંદર પણ એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા છે એ પુષ્કળ પ્રમાણમાં હાજર હોય તો સમયાંતરે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત પણ બનાવવું જોઈએ અને અમુક સમયે તાજા દેશી ગાયના છાણનો રગડો પણ નાળિયેરી જે નવું વાવેતર છે તેની આજુબાજુમાં થોડા પ્રમાણમાં એટલે 500 ગ્રામથી 1 કિલો છાણ 10 લિટર પાણીની અંદર ઓગાળી અને મૂળ વિસ્તારની અંદર છે એ આપવું જોઈએ જેના લીધે રોપણની પ્રક્રિયા દરમિયાન જે મોટામાં મોટો જથ્થો છે એ જમીનનો નાઇટ્રોજનનો ઉપયોગ થવાનો હોય અને એ નાઇટ્રોજનના ઉપયોગ દરમિયાન નવા વાવેતરને નાઇટ્રોજનની ઉણપ ન સર્જાય એટલા માટે એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા અને દેશી ગાયના છાણમાંથી બનતી પ્રોડક્ટનો ઉપયોગ છે એ ખેડૂતોએ કરવો જોઈએ આભાર